અઠવાડિયાની શરૂઆતમાં સોહમ તેનું અકાઉન્ટ ચેક કરે છે અને તેની પાસે ફિફ્ટીન રૂપિયા અને એટ પૈસા જ બેલેન્સ છે સોમવારે સવારે તે ફોર ટ્વેન્ટી સિક્સ રૂપિયા અને નાઇન્ટી પૈસાનો ચેક જમા કરાવે છે અને મંગળવારે સવારે તે બીજો હન્ડ્રેડ રૂપિયાનો ચેક જમા કરાવે છે તો બીજીવાર પૈસા જમા કરાવ્યા પછી સોહમ પાસે તેના અકાઉન્ટમાં કેટલા રૂપિયા બાકી રહે તો તેની શરૂઆત નેગેટિવ બેલેન્સ થી થાય છે નેગેટિવ બેલેન્સ નો અર્થ અકાઉન્ટ માં હતી તેના કરતાં વધુ રકમ ઉપાડી દીધી છે તે હવે તેના બેંક અકાઉન્ટ માં થોડા રૂપિયા મુકવા જઈ રહ્યો છે તો હવે તેના અકાઉન્ટ માં પોઝિટિવ બેલેન્સ છે તેણે માઇનસ ફિફ્ટીન રૂપિયા એટ પૈસા થી શરૂઆત કરી અને પછી તેમાં ફોર ટ્વેન્ટી સિક્સ રૂપિયા અને નાઇન્ટી પૈસા એડ કર્યા અને પછી તેણે તેમાં બીજા હંડ્રેડ રૂપિયા એડ કર્યા તો તેણે માઇનસ ફિફ્ટીન રૂપિયા એટ પૈસાથી શરૂઆત કરી અને તેમાં ફોર અને હંડ્રેડ એડ કર્યા એટલે કે તે ફાઈવ રૂપિયા અને નાઇન્ટી પૈસા થશે તો હવે તેની પાસે બેંક એકાઉન્ટમાં કેટલા રૂપિયા બાકી રહે તેની પાસે ફિફ્ટીન રૂપિયા એટ પૈસા નું દેવું છે અને તેમાં તે રૂપિયા નાઇન્ટી પૈસા એડ કરવા જઈ રહ્યો છે તો તમે સંખ્યા રેખા વિશે વિચારો અહીં આ ઝીરો છે અને તેની પાસે શરૂઆતમાં રૂપિયા પૈસા હતા અને પછી તે તેમાં ફાઈવ ટ્વેન્ટી સિક્સ રૂપિયા નાઇન્ટી પૈસા એડ કરે છે અહીં આ જે ડાબી બાજુ છે તે તેનું દેવું છે અને પછી તે તેમાં ફાઈવ ટ્વેન્ટી સિક્સ રૂપિયા અને નાઇન્ટી પૈસા એડ કરે છે ટ્વેન્ટી સિક્સ રૂપિયા નાઇન્ટી પૈસા તો તેની પાસે પોઝિટિવમાં જે અમાઉન્ટ થશે તે ફાઇવ ટ્વેન્ટી સિક્સ પોઈન્ટ નાઇન્ટી માઇનસ ફિફ્ટીન પોઈન્ટ ઝીરો એટ થશે જે અહીં આ લંબાઈ છે આ લંબાઈ પોઝિટિવમાં થશે અને તે ફાઈવ ટ્વેન્ટી સિક્સ રૂપિયા નાઇન્ટી પૈસા માઇનસ ફિફ્ટીન રૂપિયા એટ પૈસા થશે તો આપણે તેને ફરીથી લખીએ સિક્સ રૂપિયા નાઇન્ટી પૈસા માઇનસ ફિફ્ટી રૂપિયા નેગેટિવને એડ કરવો કે પોઝિટિવ હું તેને ફરીથી લખીશ ફાઈવ ટ્વેન્ટી સિક્સ પોઈન્ટ નાઇન્ટી માઇનસ ફિફટીન પોઈન્ટ ઝીરો એટ હવે ઝીરો એ એટ કરતા નાનું છે એટલે કે આપણે તેને ટેન બનાવીએ અને આપણે આ નાઇન પાસેથી બોરો લઈએ તો તે એટ બનશે એક છે ટુ માઇનસ વન એ એક છે અને પછી ફાઈવ માઇનસ કઈ નથી એટલે કે ફાઈવ તો તેની પાસે બીજી વાર પૈસા જમા કરાવ્યા પછી ફાઈવ એન્ડ ઇલેવન રૂપિયા અને એટી ટુ પૈસા બાકી રહેશે